જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુએ ભરડો લેતા ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ બાબતની ગંભીરતાને લઈ રોગચાળો નાથવા માટે અન્ન અને પુરવઠાના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મેડિકલ કોલેજ ખાતે એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડેન્ગ્યુના રોગને નિયંત્રણમાં લેવા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે ડેન્ગ્યુને અટકાવવા વિવિધ પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. ગાંધીનગરના વાયરોલોજી ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર જેશલપુરા અને રાજકોટના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર રૂપાલી મહેતા દ્વારા ડેન્ગ્યુને નાથવા શું પગલાં લઈ શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં 1100 જેટલા કેસ નોંધાયા છે, જેમાં 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. અધિકારીને પણ એક જરૂર છે, એક જ છે એટલે એ પણ મોકલવાના છે, અને પરમ દિવસથી 40 મલેરિયા હેલ્થ વર્કરની ટીમ પણ અહીંયા મોકલવાના છે. એટલા માટે મીડિયાને પણ અમારી વિનંતી છે કે લોકો આનાથી જાગૃત રહીએ અને લોકો આમાં સહકાર આપે અને સાવચેતીના પગલા રૂપે દરરોજના દરરોજ રિપોર્ટ છે એ હોસ્પિટલ તરફથી, જિલ્લા પંચાયત તરફથી અને કલેક્ટરશ્રી ઓફિસ તરફથી મીડિયામાં પણ જાહેર થાય એ માટે ખાસ આજે તમામ ચર્ચા કરી છે. આગામી દિવસો માટે જે પગલાં લેવાના હોય અહીંથી અને રાજ્ય સરકાર તરફથી લેવાના છે.